મોરબીના નવા બસ સ્ટેશન પાસે દુકાને તોડફોડ કરીને ત્યાં સાવજ બનેલા બે શખ્સોને પોલીસે 24 કલાકમાં સસલા બનાવીને ત્યાં અદક પારીને ફેરવી લોકોમાં ફેલાયેલ ભય ઓછો કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુદા જુદા વિસ્તારમાં ગમે ત્યારે મારામારી હુમલા સહિતની ઘટનાઓ બનતી હોય છે અને લોકોમાં ભય ઊભો કરવા માટે થઈને ચોક્કસ લોકો દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનમાં આવેલ આરકે ઘૂઘરા નામની દુકાને મીરાબેન સનતભાઈ દુબ્બલ નામના મહિલા ત્યાં બેઠા હતા ત્યારે ત્યાં આવેલા 3 શખ્સો દ્વારા દુકાનના માલસામાનમાં તોડફોડ કરવામાં આવી હતી. ટેબલ, ખુરશી અને કાઉન્ટરને ઉડાવીને તેમાં નુકસાન કરવામાં આવ્યું હતું, જેથી કરીને ભોગ બનેલ મીરાબેન દુબ્બલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિક ચાનિયા, કાનજી રાવળ અને એક અજાણ્યો શખ્સ આમ કુલ 3 શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે પોલીસે આ ગુનામાં તાત્કાલિક 2 શખ્સોની ધરપકડ કરી હતી. અને આજે જે જગ્યા ઉપર 24 કલાક પહેલાં ટેબલ ખુરશી ઉડાડીને તોડફોડ કરવાની ઘટના બની હતી, આ ઘટનાના સ્થળ ઉપર લઈ જઈને બંને આરોપીઓને ત્યાંથી અદક પાડીને આટો ફેરવીને કાઢવામાં આવ્યા હતા અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેથી કરીને વેપારીઓમાં જે ભય ફેલાવવાનો પ્રયાસ આ શખ્સો દ્વારા કરવામાં આવ્યો તે ભય ઓછો થાય લોકોમાં તે માટે થઈને પોલીસ દ્વારા આ રીતે આ બંને શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ દુકાન પાસે 24 કલાક પહેલાં આ બંને શખ્સો દ્વારા કોઈપણ કારણોસર કોઈપણ કારણ વગર મહિલાને ગાળો દેવામાં આવી હતી અને ત્યાં દુકાને રાખવામાં આવેલ ટેબલ, ખુરશી અને કાઉન્ટરને તોડફોડ કરવામાં આવી હતી. જોકે 24 કલાકની અંદર જ પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું અને તે વિસ્તારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેથી કરીને પોલીસ દ્વારા જે 24 કલાકમાં કામગીરી કરવામાં આવી તેને લઈને વેપારીઓમાં સંતોષની લાગણી છે. જોકે અવારનવાર થતા હુમલા અને અવારનવાર થતા આવા ઝઘડાઓ જે કાયમી ધોરણે બંધ થાય તેના માટે થઈને ચોક્કસ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા માંગણી થઈ રહી છે.